વલસાડના માજી સાંસદના ગામ એવા પાડી તાલુકાના પારિયા ગામના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો છે પરિયામાં આવેલા તળાવ ખોદકામ માટે કોઈ પણ ટેન્ડરિંગ પ્રક્રિયા ન કરી સરપંચે મનસ્વી રીતે વ્યક્તિને તળાવનું ખોદકામ માટે આપી દસ લાખ જેટલી ડિપોઝિટ પંચાયતમાં જવા કરાવી જેવી વિગતો બહાર આવતા હુકમ થયો હોવાની માહિતી મળી છે જિલ્લા પંચાયત વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો તાણુંની કલમ સત્તાવન હેઠળ સરપંચ ડિમ્પીબેનને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે પરિયા ગામે રહેતા જાગૃત નાગરિક એવા રાજીવ શાંતિલાલભાઈ દેસાઈ દ્વારા ગામના સરપંચ ડિમ્પલબેન દ્વારા તળાવ ખોદકામ બાબતે મનસ્વી નિર્ણય લઈ ગેરરીતિ કરવા હોવાની ફરિયાદ કરી હતી જે બાબતે જિલ્લા પંચાયત કચેરી ખાતે અનેક સુનાવણીની પ્રક્રિયા સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં સરપંચ ડિમ્પલ બેન દ્વારા તળાવ ખોદકામની કામગીરી આપવા માટે કમિટીની રચના અંગે ઠરાવ કરવામાં આવ્યો ન હતો તેમ છતાં પંચાયતમાં માનીતા વ્યક્તિ પાસે દસ લાખ જેટલી રકમ જમા કરાવી માનીતા વ્યક્તિને તળાવનું ખોદકામ અપાવવા અપાવવામાં આવ્યું હતું આ ઉપરાંત તળાવ ખોદકામ બાબતે સમાચારપત્રમાં જાહેરાત આપવામાં આવી ન હતી અને કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કરાઈ નથી જેથી સરપંચ દ્વારા તળાવનું કામ આપવામાં ઉપર વટ જઈ મનસ્વી નિર્ણય સાથે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવતા સરપંચ પદના હોદ્દા પરથી ડિમ્પલબેન અમિતભાઈને દૂર કરવાનું જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે જો કે જાગૃત નાગરિક દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચાર વલસાડ જિલ્લાના ખાણ ખનીજ વિભાગના મેળાપણામાં આ ભ્રષ્ટાચાર થયો છે ત્યારે સરકારને એક માંગ છે કે વલસાડ જિલ્લામાં જે પણ તળાવો ખોદાય છે તેની તપાસ જો ઝીણવટ ભરી રીતે અને ખાણ ખનીજ વિભાગના મેળા પણ આવવા અગર સ્તરે તપાસ કરવામાં આવે તો તે પણ ભ્રષ્ટાચાર આચરાય છે તે ઉપર આવી જશે અહીં એક કહેવત સાર્થક થાય છે કે બહારના છોકરો આંટો ખાઈ જાય અને ઘરના છોકરાઓ ઘંટી ચાટે ત્યારે આ બાબતની ગંભીરતાને લઈ ઉચ્ચસ્તરીય તપાસ થાય તે જરૂરી બન્યું છે પરિયા ગામમાં જે માજી સાંસદનું ગામ છે જ્યાં સરપંચના હોદ્દા પરથી દૂર કરાવવાનો હુકમ થતાં રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આ હુકમના ત્રીસ દિવસની અંદર વિકાસ કમિશનરે ગાંધીનગર કચેરી ખાતે સરપંચ અપીલ કરશે તેવું પણ જાણવા મળ્યું છે